નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું શિયાળામાં બનતો ખજૂર પાક તો મેં એને રોલનો શેપ આપેલો છે આ જેટલો દેખાવામાં સરસ છે ટેસ્ટી પણ એટલો જ છે અને હેલ્ધી પણ એટલો જ છે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખેલી છે અને એમાં એક ચમચી જેટલું ઘી રાખી નાખ્યું છે અને ઘી મેલ્ટ થાય એટલે મેં અહીંયા પોણી વાટકી જેટલી બદામ લીધેલી છે બદામને મેં ઝીણા ટુકડામાં કાપીને લીધેલી છે તો એને આપણે થોડીવાર માટે શેકી લેવાની બદામ થોડી શેકાય પછી આપણે એમાં કાજુ નાખીશું અને કાજુને પણ આપણે બે મિનિટ માટે શેકી લઈશું અને મેં અહીંયા અખરોટ લીધેલા છે ચારથી પાંચ અખરોટ લીધેલા છે અને અહીંયા પિસ્તા લીધેલા છે પિસ્તા જે છે મોડા પિસ્તા હોય એવા લીધેલા છે અને ડ્રાયફ્રૂટ અહીંયા તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો તો હવે મેં અહીંયા ચાર ઓલી લીધેલી છે અને તમને જે ડ્રાયફ્રૂટ ના પસંદ હોય એને સ્કીપ પણ કરી શકો છો અને જે પસંદ હોય એની ક્વોન્ટિટી વધારી શકો છો ડ્રાય ફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો તો થોડી વાર શેકાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું પછી એ જ પેન મેં ગેસ ઉપર રાખેલી છે અને અડધી ચમચીથી થોડું વધારે એટલું ઘી મૂકેલું છે અને મેં અહીંયા તરબૂતના બી અને આપણે જે કોળાના બી આવે એ લીધેલા છે તમારી પાસે જો સુરતમુખીના બી હોય સનફ્લાવર સીડ્સ તો તમે એ પણ લઈ શકો છો એ થોડા શેકાય એટલે પછી આપણે એમાં કિસમિસ એડ કરીશું કિસમિસને શેકાતા વાર નથી લાગતી એટલે અને ગેસની ફ્લેમ જે છે એકદમ સ્લો ઉપર જ રાખવાનો છે વધારે ફૂલ નહીં રાખતા નહીં તર આ બીજ જે છે એ બળી જશે તો હવે થોડું શેકાય એટલે એને પણ એક પ્લેટમાં કાઢી અને અડધી ચમચીથી પણ ઓછું એટલું મેં અહીંયા ઘી મૂકેલું છે અને ચાર ચમચી જેટલા ખસખસ લીધેલા છે તો ખસખસને આપણે થોડી વાર માટે હલાવીશું અને પછી ગેસની ફ્લેમ જે છે એ બંધ કરી દઈશું અને અહીં મેં પોણી વાટકી જેટલો આપણે નાળિયેળનું ખમણ લીધેલું છે જો તમારી પાસે તૈયાર ભૂકો ન હોય તો જે સૂકા ટોપરાના વાટકા હોય એને તમે ખમણીને પણ લઈ શકો છો તો એને થોડીવાર આપણે આપણી ગેસની આપણે જે પેન છે એ ગરમ છે એટલે થોડીવાર હલાવશો એટલે એ બરાબર શેકાઈ જશે અને આ શેકાય ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને મને સપોર્ટ જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરી અને મારી ચેનલને ગ્રો કરવામાં મદદ જરૂરથી કરજો હવે મેં બીજી એક પેન લીધેલી છે એમાં દોઢથી બે ચમચી જેટલું આપણે ઘી મેલ્ટ કરશું અને મેં અહીંયા દોઢ કિલો જેટલો ખજૂર લીધેલો છે અને મારો ખજૂર થોડો હાર્ડ થઈ ગયો છે કેમ કે મેં એને ફ્રીજમાં રાખી દીધો હતો તો ફ્રેન્ડ્સ તમે પણ જ્યારે ખજૂર પાક બનાવો ત્યારે ફ્રીજમાં ન રાખશો આવી રીતના થોડું મેલ્ટ કરવો હાર્ડ પડશે અને ખજૂર સોફ્ટ હોય તો ઘીમાં શેકાવાથી એકદમ પેસ્ટ જેવો થઈ જશે અને તમારે જો આટલી મહેનત ન કરવી હોય તો તમે મિક્સીમાં એને ક્રશ પણ કરી શકો છો પણ એની જરૂર નહીં પડે થોડીવાર તમે ઘીમાં આવી રીતના શેકશો એટલે ખજૂર જે છે એકદમ પેસ્ટ જેવો થઈ જશે તો આપણે એને થોડીવાર માટે હલાવ્યો તો તમે જોઈ શકો છો આપણો ખજૂર જે છે એકદમ મેલ્ટ થઈ ગયો છે અને એકદમ પેસ્ટ જેવો થઈ ગયો છે તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખેલા હતા એ બધા ડ્રાયફ્રૂટ પણ ઠંડા થઈ ગયા છે તો આપણે હવે એને ખજૂરમાં એડ કરી દઈશું અને હવે એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે જેથી ડ્રાયફ્રૂટ અને ખજૂર જે છે એ બધું એકદમ સરસ મિક્સ થઈ જાય અને મિક્સ થઈ જાય એટલે આપણે એને ઠંડુ કરી લઈશું અને હવે આવી રીતના હાથની વચ્ચે લઈ અને આપણે એનો એક રોલ જેવો સેફ પાડી લીધેલો છે અને મેં એને આપણે નાળિયેળનો ભૂકો છે એમાં જ કોટ કરેલો છે જો તમે નાળિયેરનો ભૂકો ન લેવો હોય તો તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો તો આવી જ રીતે આપણે બધા જ ખજૂર ઓલ વાળી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ખજૂરોલ બનીને તૈયાર થઈ ગયા છે દેખાય છે ને ખૂબ જ સરસ તો ટેસ્ટમાં પણ એટલા સરસ છે તો એક વખત બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ